नमस्कार मित्रों, હું બંછાનદી પાની મ્યુનિસિપલ કમિશનર સુરત. આજ રોજ 12 જૂન 2020 શુક્રવાર, જે ગઈકાલ સુધી કેસોને સંખ્યા હતું 2380, આજ રોજ 68 નવા કેસો આવ્યા છે અને અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 2448 છે. જે પોઝિટિવિટી રેટ અત્યારે ઇન્ક્રીઝ થાય છે, 9.5% છે. આજ રોજ એક વ્યક્તિ કતાર ગામ વિસ્તારના 60 વર્ષ પુરુષ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દી પહેલાં હતા અને COVID-19 પોઝિટિવ આવતા એમનું મૃત્યુ થયું છે. ગઈકાલ સુધી 94 મૃત્યુ થયા હતા, આજ રોજ એક, મળીને કુલ 95 મૃત્યુ થયા છે. 3.9% કેસ ફેટાલિટી રેટ છે. જે 68 કેસો આજે આવ્યા છે એમાં સૌથી વધારે કેસોની સંખ્યા કતારગામમાં 27 આવ્યા છે અને 10 સેન્ટ્રલ ઝોનમાં આવ્યા છે. 5 બરાછા એમાં, બરાછા બીમાં 4, રાંદેરમાં 7 અને ઉધનામાં 3, લિંબાયતમાં 7 અને અઠવામાં 5 આવ્યું છે. એ રીતે કુલ કેસોની સંખ્યા 68 આવ્યા છે. 2448 કુલ કેસોની સંખ્યા થાય છે. જે કતાર ગામમાં જે પ્રમાણે કેસોની સંખ્યા અત્યારે વધી રહ્યા છે એ પ્રમાણે આજરોજ પણ વધારે કેસો થયેલા છે. ગઈકાલે આપણે કીધા હતા કે જે ડાયમંડના ઇન્ડસ્ટ્રીઝ અથવા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ છે એમાં જે પોઝિટિવ કેસો આવે તો એ પોઝિટિવ કેસોના સંદર્ભે જેટલા પણ લોકો ક્વોરન્ટાઇન થઈ શકે એ લોકોને ક્વોરન્ટાઇન કરવા માટે આજે એક મોટું ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. એમાં શિવમ જ્વેલર્સ, SRK એમ્પાયર, ધર્મનંદન, રિંકલ ઇમ્પેક્સ, સી દિનેશ એન્ડ કંપની, JB બ્રધર્સ, રોયલ ડાયમંડ્સ વગેરે જે પોઝિટિવ દર્દીઓ જેમાંથી મળી આવ્યા એ લોકોના જે સંબંધિત જે લોકો હાઈ રિસ્ક કોન્ટેક્ટ્સ અને લો રિસ્ક કોન્ટેક્ટ્સ હોય એ તમામ લોકોને 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે અને એ પ્રકારે જે છે દરેક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને ક્વોરન્ટાઇન કરવાનું આપણા નિયમ છે અને એ નિયમ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે. એટલે અત્યારના જે કેસો છે એ કેસો ખૂબ અગત્યનું એ પણ છે કે જે શોપિંગ કોમ્પ્લેક્સ અથવા જે યુનિટ્સ અથવા જે પાવરલૂમ્સ અથવા વિવિંગ અથવા જે કોઈ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ હોય એમાં અગર કોઈ પોઝિટિવ કેસ આવે તો એના જે કોન્ટેક્ટ છે એ કોન્ટેક્ટ્સને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. એમાંથી એક વસ્તુ ક્લિયર થાય છે કે અગર વધારે લોકો પોઝિટિવ આવે તો વધારે લોકો ક્વોરન્ટાઇન થશે અને એક સમય એવું આવશે કે લોકો કોઈ પણ રીતે ત્યાં કામ કરવા માટે નહીં હોય. એટલે અત્યારે જરૂરી એ છે કે તમામ યુનિટ્સ જે સાવચેતી રાખવાનું છે, જે સતર્કતા રાખવાનું છે એ રાખવામાં આવે. અગર સતર્કતા ના રાખવામાં આવે તો જે પ્રમાણે અત્યારે પોલિસી છે એ પોલિસી પ્રમાણે કાર્યવાહી થશે અને મારા વિનંતી છે કે તમામ લોકો જે લોકો યુનિટ્સમાં કામ કરે છે એ તમામ લોકો માસ્ક સાથે જ કામ કરવામાં આવે, સો દેટ એક વ્યક્તિને અગર ચેપ પહોંચ્યા હોય તો બીજા વ્યક્તિને ખાંસવાથી, છીંકવાથી, એમાંથી જે બીજા વ્યક્તિ અગર માસ્ક પહેર્યા હોય તો એને ચેપ ના લાગે. આજરોજ અગર ડિસ્ચાર્જ કરેલા સંખ્યાની જોઈએ તો ગઈકાલ સુધી 1549 લોકો ડિસ્ચાર્જ થયેલા હતા. આજે 80 જણા ડિસ્ચાર્જ થયેલા છે. સમરસમાંથી 26 જણા અને સિવિલમાંથી 54 જણા ડિસ્ચાર્જ થઈને કુલ ડિસ્ચાર્જ 1629 જણાનું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને 67% ડિસ્ચાર્જ રેટ છે. સમરસ કોવિડ કેર સેન્ટરમાં આજરોજ 125 જણા જે પેશન્ટ છે એ 125 જણા છે. ઝોન વાઇઝ 325 જણા ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં અને હોમ ક્વોરન્ટાઇનમાં 8261 છે. જે એક્ટિવ સર્વેલન્સ જોઈએ એ એક્ટિવ સર્વેલન્સ અત્યારે 1573 ટીમો દ્વારા કરવામાં આવે છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ 232 ટીમો દ્વારા, ફીવર ક્લિનિક 55 જગ્યામાં શરૂ કરવામાં આવ્યા છે અને જેમિની એપ્લિકેશન મારફત 615 ARIના કેસ મળ્યા છે, જે ARI કેસ મેનેજમેન્ટ અત્યારે ચાલી રહ્યું છે. APX નું જે મેનેજમેન્ટ છે એ સુરતમાં આપણે કરી રહ્યા છીએ, એટલે લગભગ 3 લાખ જેવા જે કોમોર્બિડ અને જે લોકો છે એ લોકોનું મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યા છે. આજરોજ કુલ 1,91,536 વ્યક્તિઓને સેકન્ડ રાઉન્ડનું હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. આજરોજ હવાઈ માર્ગે જે સુરત આવ્યા છે, હૈદરાબાદથી સુરત 73 લોકો આવ્યા છે, દિલ્હીથી સુરત 117 જણા આવ્યા છે. એવી રીતે
અલગ રોડ માર્ગે જોઈએ તો 144 જણા અને ટ્રેન માર્ગે 940 જણા આજે સુરતમાં આવ્યા છે. જે સંસ્થાકીય રીતે દંડ છે એ આજ રોજ 81,000નું દંડ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી લગભગ 70 લાખનું દંડ લોકોના ઉપર કરવામાં આવ્યું છે. વ્યક્તિગત રીતે જોઈએ તો સોશિયલ ડિસ્ટન્સિંગ માટે 114 જણા, માસ્ક વગર 154 જણા અને સેનિટાઈઝરના ઉપયોગ કરવા બદલ 2 જણા અને થૂંકવા બદલ 9 જણાને દંડ કરવામાં આવ્યું છે. આજ રોજ 18 પાનના ગલ્લાઓને સીલ કરવામાં આવ્યું છે અને દંડ પણ અલગ અલગ દુકાનો પાસેથી લેવામાં આવે છે. શહેરમાં 5,042 સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી કુલ 3,84,033 સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે. અત્યારે જે પ્રમાણે કામગીરી થાય છે એ પ્રમાણે કામગીરીનું અગર એક વિહંગાવલોકન જોઈએ તો એ દરરોજ જે પ્રકારે પેશન્ટ અત્યારે આવે છે એ પ્રમાણે પેશન્ટનું મેનેજમેન્ટ સિવિલ હોસ્પિટલમાં અને ટૂંક સમયમાં સ્પીમેર હોસ્પિટલમાં પણ શરૂ કરી દેવામાં આવેલ છે. જરૂરી એ છે કે લોકો વધારેના સંખ્યામાં પોતે ચેપમાં ના આવે એના માટે જે કાળજી રાખવા જોઈએ કેટલા કિસ્સામાં લોકો રાખતા નથી, અને આપણે જોઈએ તો ઘણા બધા મોટા પ્રમાણમાં લોકો જે છે એ વાયોલેશન કરી રહ્યા છે. અગર આ પ્રકારે વાયોલેશન થાય તો જે દુકાન હોય અથવા જે પ્રકારે એજન્સી હોય અથવા જે એરિયાઝ હોય એ એરિયાઝમાં કેસ આવે તો એને કન્ટેનમેન્ટ વિસ્તારમાં લઈ લેવામાં આવશે, અને કન્ટેનમેન્ટ વિસ્તાર એક વખત આવે તો એને 28 દિવસ સુધી કોઈ પણ રીતે એને દૂર નહીં કરી શકાય છે. એટલે લોકોને અત્યારે કન્ટેનમેન્ટ, ક્લસ્ટર કન્ટેનમેન્ટ જે છે આપણા પાસે એક જ ઉપાય છે, અને ક્લસ્ટર અગર પોઝિટિવ કેસો વધારે આવે તો એ ક્લસ્ટર કન્ટેનમેન્ટ થઈ જશે અને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે. એટલે લોકોને ખાસ કરીને વિનંતી છે એ જે ધંધા રોજગાર શરૂ થાય છે અગર એ વિસ્તારમાં વધારે કેસ આવે તો ધંધા રોજગાર પણ બંધ થઈ જશે અને એ વિસ્તારના લોકો બીજી જગ્યાએ કામ કરવા માટે પણ નહીં જઈ શકે. એટલે લોકોને વિનંતી છે કે આ જે છૂટછાટ આપવામાં આવ્યું છે એ છૂટછાટનું પોતાના ધંધા, પોતાના રોજગાર અને જેટલું શક્ય હોય એટલું પણ કાળજી રાખીને, ખાસ કરીને લોકો હાથ વારંવાર ધોયા પછી પોતાના મોઢા ઉપર લે અને જેટલું શક્ય હોય એટલું કોમન જગ્યામાં ભોજન વ્યવસ્થા ના કરે અને તમામ કાળજીઓ લે તો મને લાગે છે એ આપણા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય હશે. અત્યારે છેલ્લા 4-5 દિવસમાં જે પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં પણ ડોક્ટર્સને ચેપ લાગ્યું છે એટલે ખૂબ મોટા પ્રમાણમાં છેલ્લા 4-5 દિવસમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સને ચેપ લાગ્યું છે. એટલે આપણા તમામ ડોક્ટર્સ અને જે લડી રહ્યા છે એ લોકોને આપણે સપોર્ટ આપવાનું જરૂરિયાત ઊભું થયું છે. એટલે મારા લોકોને વિનંતી છે કે આપણને જે બચાવી રહ્યા છે એ લોકોને પણ સ્વાસ્થ્ય આપણે જોઈએ, અને બીજું દરેક નાગરિકનું અધિકાર પણ છે પણ એના સાથે સાથે એમનું કર્તવ્ય પણ છે. કર્તવ્ય અગર કોઈ વ્યક્તિ ના કરે તો એનું બંધારણમાં એનું દાયિત્વ છે, ઉત્તરદાયિત્વ છે કે આપણે પોતપોતાના કર્તવ્ય ખાસ કરીને આવા મહામારીના સંજોગોમાં કરવું અતિ આવશ્યક છે. એટલે લોકોને વિનંતી છે કે આપ આવો, સુરતના પ્રજા ખૂબ સુંદર રીતે કામ કર્યું છે અત્યાર સુધી અને આગામી દિવસોમાં પણ આપણને મદદ કરશે એવું ખૂબ આશા અને વિશ્વાસ સાથે વિનંતું છું. ધન્યવાદ. COVID-19 जैसी महामारी से बचने का एक ही तरीका है, इम्यूनिटी बूस्ट करना. सिद्धांत अल्क कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है. सिद्धांत अल्क कैड में कैल्शियम, विटामिन B3, मैग्नीशियम है जो अल्कलाइन, एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक है और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है. सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है. सिद्धांत लाइम प्राइवेट लिमिटेड.